જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું જેનું નામ છે ચંદ્રહાસ. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. જોશીઓએ આંગળીને વેઢે નક્ષત્રો ગણ્યા, પાટીમાં જન્મકુંડળી માંડી મસ્તક ધૂણાવ્યું. કેમ જોશી મહારાજ, રાજકુમારના ગ્રહો કોઈ નબળા છે કે શું? માતાએ સવાલ કર્યો. રાજમાતાનો સવાલ સાંભળતા જ રાજ જોશી જરા વિચારમાં પડી ગયા. શું કહેવું એ જરા મૂંઝવતો પ્રશ્ન થઈ પડ્યો, છતાંય કહી નાખ્યું. રાજકુમારનો જન્મ એવા ખરાબ છોગડિયામાં થયો છે કે ચારે તરફ પાયમાલી સર્જાશે. રાજકુમારના અંગ પ્રત્યંગમાં કઈ વધારો ઘટાડો છે. મહારાજ, એને ડાબે પગે 6 આંગળી છે. આ તો એક કમનસીબીમાં બીજી કમનસીબી ભળી. જો કે આગળ જતા રાજકુમારના ગ્રહો સુધરે છે, અત્યારે તો એને પગલે પગલે પાયમાલી છે. રાજમહેલમાં વિષાદનું વાદળું છવાઈ ગયું. માતાના હૃદય પર વ્રજસો આઘાત થયો. એવામાં યુદ્ધભૂમિ પરથી સંદેશો આવ્યો કે દુશ્મનો સાથે લડતા લડતા મહારાજા માર્યા ગયા છે. બસ પછી તો સૌ વહેમ પેસી ગયો કે રાજકુમારને પગલે જ રાજ્યમાં પનોતી બેસી ગઈ છે. વહેમ પેસે ત્યાંથી રહેમ વિદાય લે છે. રાજમાતાએ કાળજું કઠણ કરી સુકુમારને ત્યજી દીધો અને મહારાજની પાછળ એ પણ સતી થઈ ગયા. રાજકુમારની ધાવના દિલમાં રામ વસ્યા. રાજકુમારને લઈને તે કોતલકાપુરીમાં આવી પ્રેમથી તેને ઉછેરવા માંડ્યો. લોકોના દરણા ખાઈણા કરે છે અને ધાવ તેને ઉછેરે છે. નથી રાજકુમારને કહેતી કે તું રાજકુમાર છે કે નથી, નગરવાસીઓને કહેતી કે આ રાજકુમાર છે. ધાવને તો એક વાત ઠસી ગઈ છે, માનવ પોતાના પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખ ભોગવે છે. દુઃખના દાડા છે તો અત્યારે ભલે દુઃખ ભોગવી લે, એક દિવસ સુખનો સૂરજ પણ ઉગશે. સુખમાં ને દુઃખમાં સ્થિર રહીને સર્વેશ્વરનું ભજન કીર્તન કરવું એ જ માનવનું કામ છે. સુખ દુઃખ આપવા ન આપવા એ તો શ્રી હરિના હાથની વાત છે. સંધ્યાકાળે કામકાજથી પરવારીને રાજકુમારને ધર્મની સરસ મજાની વાતો કહે છે. આમ એના કુમળા મગજ પર ધર્મના સંસ્કારો પાડવા માંડ્યા. સમયનું વહીણ એકધારી ગતિએ વહી રહ્યું હતું. રાજકુમારને આટલા દુઃખ ઓછા હોય તેમ એક વધારાનું દુઃખ આવી પડ્યું. પાલક માતા પણ એક દિવસ ઓચિંતી જ પ્રભુધામને પંથે પડી ગઈ. હવે તદ્દન નિરાધાર થઈ ગયો. આવા અસહ્ય દુઃખમાં માતાના વચનો યાદ આવ્યા. મન દ્રઢ કરીને એણે પ્રભુની ભક્તિ કરવા માંડી. બિચારો શહેરમાં જ્યાં ત્યાં ફરે છે, ભીખ માગતા શરમ આવે છે. કોઈના દિલમાં રામ વસી જાય અને પ્રેમથી આપે તો ખાઈ લે છે, નહીતર જેવી હરિની ઈચ્છા. એક દિવસની વાત છે, સરખે સરખા મિત્રોને ભેગા કરીને નગર સંકીર્તન કરતા આ કુમાર નગરની ગલીઓમાં ઘૂમી રહ્યો હતો. મુખ પર રાજવંશીનું તેજ જગારા મારતું હતું. માથે કાળા વાકડિયા વાળ ઝૂલી રહ્યા હતા. અંગ અંગમાં ભક્તિની અનેરી ઝલક હતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ 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 હરે હરે. પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા કંઠ ગદગદ થઈ જતો. આંખમાંથી અશ્રુની ધારા ચાલતી હતી. સકીર્તન કરતી કરતી આ બાલ મંડળી નગરના પ્રધાનના મહેલ પાસે આવી. નગરનો પ્રધાન દુષ્ટ હતો. લોકો એને દુષ્ટ બુદ્ધિના નામથી જ ઓળખે. જેમ કોલસાની ખાણમાં રતન પાકે કે એમ આ દુષ્ટ બુદ્ધિને ત્યાં દીકરો પણ રતન જેવો પાક્યો હતો. એનું નામ હતું મદન. આ મદન મહાસંસ્કારી, જન્માષ્ટમી જેવો મહા તહેવાર હોવાથી મદને ઘરને આંગણે સાધુ સંતો ભક્તો ને બ્રાહ્મણોને નિમંત્ર્યા હતા. મહેલમાં કૃષ્ણ કીર્તન થઈ રહ્યું હતું. દુષ્ટ બુદ્ધિ પણ ભાવે અભાવે ખૂણામાં બેઠો બેઠો કૃષ્ણ કીર્તન સાંભળી રહ્યો હતો. બહારથી બાળ મંડળીનો સમુદ્ર સ્વર સંભળાયો. ભાવથી થઈ રહેલું કૃષ્ણ કીર્તન સાંભળીને સંતો ડોલી ઉઠ્યા. પાસે બેઠેલા મદનને કહ્યું, બેટા મદન, કોઈ બાલકૃષ્ણ ભક્ત ભગવાન કૃષ્ણના સકીર્તન કર રહા હે,
कंठ बड़ा मधुर है, भाव भी अलौकिक है, इसको इधर ले आइए, इसका भी दर्शन करें। संतों ने आज्ञा माथे चढ़ावीने मदन बाल मंडली ने महल मां लई आव्यो। बाळकना मुख परनु तेज जोता ज सौ दंग थई गया। सौए मळीने श्री कृष्णनु कीर्तन कर्यु, तेमने फळ फळाहार करावा माटे रसोड़े लई गया। दुष्ट बुद्धि तो खूणामां बैठो बैठो आ बधो ताल जोया करतो हतो। त्या एक ब्राह्मणे बाजूमां बैठेला एक ब्राह्मणना कान करड़िया। आ बाळकने जोयो ने कहो न कहो, आ बाळक कोई साधारण बाळक नथी, भव्य ललाट छे। मुख पर राजवंशी ने शोभे एवुं तेज छे। एना ललाट परनी रेखाओ एम कहे छे के आ बाळक भविष्यमां आपणा नगरनो राजा थाय। योग तो एवो देखाय छे, आपणा प्रधाननो ए उत्तराधिकारी थाय। हे, શું વાત કરો છો? હા, યોગો તો એવા જ દેખાય છે। આ વાતચીત દુષ્ટ બુદ્ધિએ સર્વે કાને સાંભળી મનમાં બોલી ઉઠ્યો, ઓતારીની આ રસ્તાનો રખડતો ભિખારી કોતુલકાપુરીનો રાજા થાય, નસીબનો બળ્યો હોય તો ગમે તે રીતે રાજનો સ્વામી થાય, બીજું તો કંઈ નહીં, આ ભિખારીના દાસ થઈને મારે રહેવું પડશે। બ્રાહ્મણ તો પાછો એમ કહે છે કે મારો ઉત્તરાધિકારી થશે, આમ થાય તો ભારે થઈ જાય। દુષ્ટ બુદ્ધિ ઊભો થયો, મદન સાધુ સંતો સાથે ભજન કીર્તન કરતો રહ્યો અને પ્રધાને મારાઓને બોલાવ્યા, કહ્યું કૃષ્ણ કીર્તન કરતો કરતો પેલો રૂપાળો છોકરો છૂટો પડે એટલે એને જંગલમાં લઈ જઈ મારી નાખો। મારાઓ તો રાજકુમારની ભાળ રાખતા પાછળ પડ્યા, જ્યાં એ એકલો પડ્યો કે તેને પકડીને જંગલમાં લઈ ગયા। કુમાર મારાઓના મનોભાવને કળી ગયો। ધાવ માતાએ શીખવાડેલી વાત યાદ આવી ગઈ, મનોમન ભગવાનની સ્તુતિ કરવા માંડી, હે પ્રભુ, આપ તો સર્વ સમર્થ છો, આ લોકો મને વિના વાકે મારવા જંગલમાં લઈ આવ્યા છે, પ્રભુ એમને સતબુદ્ધિ આપો। સ્તુતિ કરતા કુમારની આંખમાં અશ્રુ આવી ગયા। નિર્દોષ બાળકના મુખ પર અશ્રુ બિંદુ જોતા જ કઠણ કાળજાના મારાઓના દિલ પીગળી ગયા। એમને એમ થઈ ગયું કે આ બાળકે આપણું શું બગાડ્યું છે, પ્રધાનનું પણ શું બગાડ્યું હોય, આવા નિર્દોષ બાળકને મારવાથી લાભ શો, આપણે એને નથી મારવું, એને જંગલમાં જ છૂટો મૂકી દઈએ, નસીબ હશે તો એ જીવશે, નહીતર ભલે એને જંગલના પશુઓ ફાડી ખાતા, આને મારિયાની કઈ નિશાની તો લઈ જવી પડશે, મારાઓ વિચારી રહ્યા। ચારેય મારાઓની દ્રષ્ટિ ડાબા પગની છઠ્ઠી આંગળી પર પડી, વધારાની એ આંગળી કાપી લઈ તેને છૂટો મૂકી તેઓ નગરમાં આવ્યા। બાળકને મારી નાખ્યાની ખબર આપી પગની આંગળી બતાવી, પ્રધાન તો આંગળી જોઈને પ્રસન્ન થઈ ગયો, મનોમન બબડ્યો, ચાલો વચમાંથી એક કાશ ગઈ, ઝેરી છોડને ઉગતા જ સેદી નાખ્યો, બધા કહે છે કે વિધિના વિધાન ફરતા નથી, ત્યારે આમાં સાચું શું? હવે બન્યું એવું કે મારાઓ તો પગની બંને આંગળીઓ કાપી કુમારને છૂટો મૂકી ચાલ્યા ગયા, પણ આંગળીઓ કાપવાથી કુમારને અસહ્ય વેદના થઈ રહી હતી, કરું આક્રંદ કરતો એ પ્રભુને આર્ત સ્વરે પોકારી રહ્યો હતો। જોગાનું જોગ એવું બન્યું કે કોતલકાપુરીની સમીપમાં જ ચંદ્રાવતી નામે એક નગરી, ચંદનપુર નરેશ કુલિંદ કોતુલકાપુરીના ખંડિયા રાજા કોઈ કામ પ્રસંગે કુલિંદક વનમાંથી પસાર થતા હતા। ગાઢ જંગલમાં બાળકને રડવાનો અવાજ સાંભળતા જ ઘોડાની લગામ ખેંચી અને અંગરક્ષકને કહ્યું, આટલામાં ક્યાંક કોક બાળક રડતું લાગે છે, તપાસ કરો કે દુખી બાળક કોણ છે। અંગરક્ષકો છૂટ્યા, થોડે જ દૂર એક ઘેઘૂર વડલાની છાયામાં દેવકુમાર જેવો એક કુમાર કરુણ આક્રંદ કરી રહ્યો હતો, પગમાંથી રુધિર વહી રહ્યું હતું, આંખમાંથી આંસુધારા ચાલી રહી હતી, મુખમાંથી આતુર સ્વર નીકળી રહ્યો હતો। નાથ કુમારને સાંત્વન આપીને અંગરક્ષકો રાજા પાસે લાવ્યા। એનો તેજસ્વી ચહેરો જોતા જ રાજા તો વિચારમાં પડી ગયા, અરે આ નિર્જન જંગલમાં આવો રૂપાળો છોકરો કોનો હશે, કહો ન કહો, રૂપ તો રાજવંશીનું છે,
આવા સુકુમાર બાળકને ક્યાં કઠોર મા બાપે તજ્યો હશે? એમ કરો, આને નગરમાં લઈ લો. બંને પગની એક એક આંગળી કોકે કાપી નાખી છે તો રુધિરને અટકાવનારી કોઈ વનૌષધિનો રસ કાઢીને પાટો બાંધી દો. અંગરક્ષકોએ કુમારને સ્વચ્છ કર્યો, પાટાપિંડી બાંધી નગરમાં લાવ્યા. આ રાજાને કોઈ પુત્ર હતો નહીં અને અવસ્થા પણ થઈ ગઈ હતી, એટલે મન સાથે એવું નક્કી કર્યું કે આ પુત્ર ભગવાને જ મને આપ્યો છે, તે વિના આ મેળ ક્યાંથી મળે. કુલિંદકે તો કુમારને રાજકુમારની જેમ ભણાવવા ગણાવવા માંડ્યો. યોગ્ય ઉંમર થતાં ઠાઠ માઠથી આ દત્તક પુત્રને બધા સંસ્કારો કરાવ્યા, યજ્ઞોપવિત આપી અને એનું નામ પાડ્યું ચંદ્રહાસ. એને પોતાના દત્તક પુત્ર તરીકે જાહેર કરી રાજવારસ ઠરાવ્યો. કુલિંદકને એમ લાગ્યું કે ચંદ્રહાસ કુશળતાથી રાજવહીવટ ચલાવશે, એટલે સારો દિવસ જોઈને રાજ્યાભિષેક પણ કર્યો. રાજ્યમાં તો ચારે તરફ લીલા લહેર છે. પ્રભુની કૃપાથી વર્ષ પણ સારું પાક્યું. રાજ્યની તિજોરી સલકાઈ ઉઠી. ચંદ્રહાસે તો એક પછી એક લોક કલ્યાણના કામો ઉપાડવા માંડ્યા. એક દિવસ રાજાએ બોલાવીને કહ્યું, બેટા ચંદ્રહાસ, લોક કલ્યાણના કામ થાય એટલા કામ કર, એમાં મારી ના નથી. પણ દર વર્ષે કોતુલ દેશના મહારાજાને 10,000 સુવર્ણ મુદ્રાઓ કરના રૂપમાં આપવાની હોય છે. કેમ કે આપણે તો એના ખંડિયા છીએ. પિતાજી, કોતલ દેશના મહારાજાની ખંડણી બંધ કરો, આપણે તેની સાથે ભરી પીશું. બેટા, હજી સમય પાકવા દે, આ વર્ષે તો ખંડણી મોકલી આપ. ચંદ્રહાસને ખંડણી મોકલવી તો ન ગમી, પણ વૃદ્ધ પિતાની આજ્ઞા માન્ય રાખીને સેવકો સાથે મોકલાવી. જ્યારે ખંડણી ભરીને સેવકોએ રજા માગી ત્યારે બોલી ગયા, અમારા રાજા ચંદ્રહાસ તો બહુ બહાદુર છે, આ ખંડણી મોકલાવી ગમી તો નહીં, પણ મહારાજાની આજ્ઞા માનીને મોકલી છે. પ્રધાનના કાન ચમક્યા. કોણ છે આ ચંદ્રહાસ? કેમ ના ઓળખ્યો? અમારા મહારાજાએ તો એમને દત્તક તરીકે લીધા છે. વર્ષો પહેલાનો વહેમ પાછો તાજો થયો. ક્યાંક પેલો શેરીઓમાં રખડતો ભિખારી તો નહીં હોય? જો આ એજ હોય તો ભારે થઈ જાય. મારાઓએ પગની એક એક આંગળી કાપીને બતાવી હોય ને કદાચ જીવ તો ચોડી પણ દીધો હોય, મારાઓનો શો ભરોસો? પ્રધાને કહ્યું, કલિંદકે પુત્ર દત્તક લીધો અને એની અમને જાણ પણ ન કરી, આ સારું નથી. ચાલો હું તપાસ કરવા આવું છું. તપાસ કરવાને બહાને પ્રધાન ચંદ્રાવતી આવ્યો, જ્યાં કુલિંદકે એમને કહ્યું કે આ કુમાર તો મને જંગલમાંથી મળી આવ્યો છે. ત્યારે તો એને 100% ખાતરી થઈ ગઈ કે એના પેટમાં તેલ રેડાઈ ગયું. આ ભિખારો ચંદ્રાવતીનો રાજા થયો, એનો પ્રભાવ ઓર છે. નગરીમાં સુખ શાંતિ છે તો કોક દિવસ બ્રાહ્મણોની ભવિષ્યવાણી સાચી પડવાનો પૂરો સંભવ છે. એટલે ધીમે રહીને પ્રધાને કહ્યું, રાજન, તમારો પુત્ર ખરેખર પરાક્રમી છે. એના રાજવહીવટમાં ચારે તરફ સુખ શાંતિ છે. લોકમુખે તેની યશોગાથા સાંભળી છે. રાજ્ય કોણ કરે છે એની અમારે સી પંચાત. અમારે તો દર વખતે ખંડણી જોઈએ, બીજું તો કંઈ નહીં. આપે દત્તક પુત્ર લીધો છે એની જાણ તો કોતુલ રાજાને કરવી જોઈએ. ચંદ્રહાસ કોણ છે, કેવા છે, એની જાણ પણ એમને થવી જોઈએ. હું ઘણો જ ગુપ્ત સંદેશો લખી આપું, તે લઈને ચંદ્રહાસ કોતુલપુરમાં જાય, મારા પુત્ર મદનને મળે, કોતલ રાજ સાથે મુલાકાત કરાવી આપશે. ચંદ્રહાસ જેવા પરાક્રમી ને તેજસ્વી રાજકુમારને જોઈ મહારાજ પણ આનંદ પામશે. પ્રધાને સિલસિલાબંધ સંદેશો ચંદ્રહાસને આપ્યો. એમાં પોતાના પુત્રને લખ્યું હતું કે આ સંદેશો લાવનારને તરત જ વિષ આપી દેજો. કુળ પરાક્રમ વીરતા કશાનો વિચાર કર્યા વિના મારી આજ્ઞાનું પાલન કરજે. કોતુલકાપુરીની બહાર એક સુંદર બગીચો હતો. ઘોડાને એક ઝાડ સાથે બાંધીને ઝરણામાંથી નિર્મળ જળ પીધું. પછી આરામ કરવા આડે પડખે થયો અને એ તો ત્યાંને ત્યાં જ જામી ગયો. હવે બન્યું એવું કે રાજકુમારી ચંપક માલિની પોતાની સહેલી વિષયા સાથે પુષ્પાવટિકામાં રમવા નીકળેલી. આ વિષયા પ્રધાનની પુત્રી થાય. રાજવંશીને શોભે એવું અનોખું તેજ જોઈને વિષયા કુતૂહલની ખાતર વધારે
પાસે ગઈ. જોયું તો કોઈ કુમાર ગાઢ નિંદ્રામાં પડેલો. એના વસ્ત્રમાંથી કોઈ પત્રલેખ જરા જરા બહાર દેખાય. એને જિજ્ઞાસા જાગી. આ રાજવંશી જેવો દેખાતો કુમાર શાનો પત્ર લઈને આવ્યો હશે? ધીમે રહી વિષયાએ વસ્ત્રમાંથી પત્ર ખેંચી લીધો. જોયું તો પત્ર પર પોતાના પિતાની મુદ્રા. એટલે તો એને વધારે જિજ્ઞાસા થઈ. કોઈને વહેમ ન જાય એવી યુક્તિ કરી શીલબંધ પત્રને ફોડ્યો. લખાણ વાંચતા તો શરીરમાં પરસેવો છૂટી ગયો. પિતાજીએ લખ્યું છે, સંદેશો લાવનારને તરત જ વિષ આપી દેજો. કુળ પરાક્રમે વીરતા કશાનો વિચાર કર્યા વિના મારી આજ્ઞાનું પાલન કરજે. કુળ પરાક્રમી વીરતા બધું તો લગ્ન સમયે જ જોવાય ને. પિતાજીએ આ બધાની ખાતરી કરી લીધી છે એટલે મારા વેવિશાળ માટે મદનભાઈને લખ્યું લાગે છે. પણ ઉતાવળમાં વિષયાને બદલે વિષ લખાઈ ગયું લાગે છે. મારા હાથમાં પત્ર ન આવ્યો હોત તો કેવો ભારે અનર્થ થઈ જાત. એટલે વિષયાએ આંખના કાજળને ઝાડના દૂધમાં જરા ભેળવી વિષ શબ્દની સાથે યા લખી દીધો ને કાગળ હતો તેમ મૂકી દીધો. આરામ કરી ચંદ્રહાસ મદનને મળ્યો. પત્ર વાંચતા જ દિલના ઉમળખાથી ચંદ્રહાસનો સત્કાર કર્યો. બ્રાહ્મણોને બોલાવી ખૂબ જ ધામધૂમથી વિષયા સાથે તેના લગ્ન કરી દીધા. પ્રધાનનું કપટ તેના મનને કોતરી ખાતું હતું કે શું થયું હશે, વિષ આપ્યું હશે કે નહીં, એ ભિખારી મર્યો હશે કે નહીં, અને જો એ મર્યો અને હું અહીં પકડાઈ ગયો તો મારા તો બાર જ વાગી જવાના. પ્રધાન ચંદ્રહાસની પાછળ પાછળ જ ઘેલો થઈને આવ્યો. ઘેર આવીને જુએ છે તો મંગળ વાજા વાગી રહ્યા છે. મદનને એકાંત ઓરડામાં લઈ જઈને ઉદડો લીધો. મદને કાગળ સામે ધર્યો અને કહ્યું, મેં તો આપની આજ્ઞાનું વિષયા આપી. હવે કાગળ જોઈને એણે કપાળ કૂટ્યું. પણ હતો તંતીલો, લીધું છોડે એવો ન હતો. ભલે ગમે તે થાય, આ ચંદ્રહાસને તો ગમે તે ઉપાયે ચોળી જ નાખવો. એ જો બધી બાજીમાં ફાવતો જાય તો આજ સુધીની મારી મુત્સુદીગીરી ઉપર પાણી ફરી વળે. હવે બન્યું એવું કે ચંદ્રહાસની વીરતાની વાતો કોતુલરાજે સાંભળી હતી. એને સંતાનમાં ચંપકમાલીની જ હતી. એટલે કુમારીને ચંદ્રહાસ સાથે પરણાવી રાજ્ય સોંપી શાંતિથી ભગવત ભજન કરવું હતું. કોતુલરાજે પ્રધાનને આ વાત કરી ત્યારે તો તે મનમાં ને મનમાં સળગી જ ગયો. કોતુલરાજને મળીને પ્રધાન મહેલે આવ્યો. મધુર હાસ્ય વેરતા ચંદ્રહાસને કહ્યું, હવે તો લગ્નનો કોઈ વિધિ બાકી રહ્યો નથી, પણ અમારા કુળમાં પૂરા પૂર્વથી નવપરિણીત નવવધુને અંબિકાના મંદિરમાં રાત્રે પૂજા કરવા જવાનું હોય છે. ભલે, ચંદ્રહાસે પૂજા કરવા જવાનું સ્વીકાર્યું. દુષ્ટ બુદ્ધિએ મારાઓનો સંપર્ક સાંધ્યો. ચંદ્રહાસ અંબિકાને મંદિરે જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં મદને આવીને કહ્યું, આપને અત્યારે ને અત્યારે જ કોતુલરાજ બોલાવે છે, પણ મારે તો અંબિકાના મંદિરે પૂજા કરવા જવું છે. આપ મહારાજને મળીને બારોબાર ત્યાં આવો. પૂજાની સામગ્રી લઈને હું ત્યાં પહોંચું છું. ભલે. ચંદ્રહાસ કોતુલરાજની પાસે ગયો. મહારાજાએ પોતાની મનોઈચ્છા ચંદ્રહાસ પાસે મૂકી. તેણે સંપત્તિ આપી. તેના ઘડિયા લગ્ન લેવાયા. આ બાજુ પૂજનથાળ લઈને મદન અંબિકાને મંદિરે ગયો. મારાઓએ તેને હણી નાખ્યો. સમય થયો ને દુષ્ટ બુદ્ધિ અંબિકાને મંદિરે પહોંચ્યો. જઈને જુએ છે તો ચંદ્રહાસને બદલે પોતાનો જ પુત્ર હણાઈ ગયો. જુવાન જોધ દીકરાની હત્યા થયેલી જોતા જ તે બે બાકડો બની ગયો. પાગલની જેમ તે ચંદ્રહાસની પાસે દોડ્યો. તે તો રાજમહેલમાં રાજકુમારી ચંપકમાલીની સાથે મંગળ ફેરા ફરી રહ્યો હતો. દુષ્ટ બુદ્ધિએ સાચી વાત જાણી ત્યારે ભયંકર આઘાત લાગ્યો. મંદિરમાં જઈ તલવાર પેટમાં ભોકી દઈ એણે આત્મહત્યા કરી લીધી. જય શ્રી કૃષ્ણ.